1995 થી ગુજરાતમાં ભાજપની સરકાર છે, છતાં પણ હજુ ઘણી બધી એવી સીટો છે કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી નથી જીતી શકી, અને આ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશાથી રણનીતિ બનાવતી આવતી હોય છે. છેલ્લા કેટલાય સમયથી એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે એક બાદ એક કોંગ્રેસના એવા ધારાસભ્યો કે જે છેલ્લા 4-5 ટર્મથી એ સીટ પરથી ધારાસભ્ય હતા, તે લોકો ભાજપમાં ભળ્યા છે, અને હજુ પણ આગામી સમયમાં આ પ્રકારની જે પ્રક્રિયા થઈ રહી છે તે થવાની સંભાવના પણ છે. આજે વાત કરીશું સૌરાષ્ટ્રના રાજકારણની, અને ખાસ કરીને એમાં પણ જસદણની સીટની. જસદણ એટલે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો. કુંવરજી બાવળિયા સતત ત્યાંથી ચૂંટાતા હતા, અને તેઓ જ્યારે લોકસભાના સાંસદ બન્યા ત્યારે પણ પેટા ચૂંટણીમાં એક વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરત બોગરાને જીત મળી, પરંતુ ફરીથી એ સીટ પર કોંગ્રેસનો કબજો થઈ ગયો. પરંતુ બાદમાં કુંવરજી બાવળિયાએ પક્ષ સાથે છેડો ભાડીને ભારતીય જનતા પાર્ટીમાં જવાનું નક્કી કર્યું, અને તેઓ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા અને બાદમાં મંત્રી પણ બન્યા. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જસદણના રાજકારણમાં ભાજપના દિગ્ગજ નેતા ભરત બોગરા પણ છે, અને ભરત બોગરાનું કદ સતત વધી પણ રહ્યું છે. ભરત બોગરાને તાજેતરમાં ભાજપના ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા, અને સીઆર પાટીલ સાથે તેઓના નજીકના સંબંધો હોય તેવું પણ માનવામાં આવે છે. અને ખાસ કરીને તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જે એક ઇવેન્ટ થઈ, આટકોટમાં જે હોસ્પિટલનું લોકાર્પણ થયું, તેને લઈને પણ ભરત બોગરાની ઇમેજ જે છે તે દિન પ્રતિદિન મોટી થઈ રહી છે. કારણ કે ખુદ હોસ્પિટલના લોકાર્પણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા, અને પ્રધાનમંત્રીએ ભરત બોગરાના ખૂબ વખાણ પણ કર્યા. ભરત બોગરાના રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો તેઓ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર ચહેરા તરીકે નરેશ પટેલનું મોટું નામ છે, પરંતુ ભરત બોગરાનું સતત નામ વધી રહ્યું છે, અને નરેન્દ્ર મોદીની ગુડબુકમાં પણ ભરત બોગરા સામેલ છે. વ્યવસાય તેઓ ડૉક્ટર છે, અને શરૂઆત તેઓની કુંવરજી બાવળિયા સાથે થઈ હતી, પરંતુ સમય જતાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, જેના કારણે કુંવરજી અને ભરત બોગરા વચ્ચે અંતર વધી ગયું, અને તેઓ કુંવરજી બાવળિયા સામે વિધાનસભાની ચૂંટણી પણ લડતા હતા. પરંતુ 2009માં પેટા ચૂંટણીમાં ભરત બોગરાને જીત પણ મળી, અને ભાજપનો દબદબો પણ તેઓએ જસદણમાં વધારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓને આમાં વધારે સફળતા ન મળી, અને ફરીથી જસદણની સીટ પર કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળ્યું, અને કુંવરજી બાવળિયા પણ ત્યાંથી ફરીવાર ચૂંટાઈ આવ્યા, અને જસદણમાં ભરત બોગરા સતત મહેનત કરી રહ્યા હતા. ખાસ કરીને જસદણ પર કોળી સમાજના મતદાતાઓનું પ્રભુત્વ છે, અને કોળી સમાજના મતદાતાઓ કુંવરજી બાવળિયા તરફી રહેતા હતા. પરિણામે સીટ પણ કોંગ્રેસના ફાળે જતી હતી, પરંતુ ભરત બોગરા અહીંયા આગળ પોતાના પગ જમાવવા મહેનત કરી રહ્યા હતા, અને ભાજપની નજર પણ વર્ષોથી આ સીટ પર હતી, અને તેને લઈને કુંવરજી બાવળિયા તો ભાજપમાં જોડાયા, પરંતુ હવે આગામી સમયમાં આ સીટ પર વર્ચસ્વ સ્થાપિત કરવા માટે ભરત બોગરા પ્રયત્ન કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. અને જે પ્રમાણે હોસ્પિટલનું લોકાર્પણ થયું તેનાથી તેઓની છબી જે છે તે મોટી થઈ છે. વધુમાં કુંવરજી બાવળિયાએ પક્ષ પલટો કર્યો, અને કોળી સમાજમાં પણ અજીત પટેલ સતત તેઓનો વિરોધ કરી રહ્યા છે. દિન પ્રતિદિન કુંવરજી બાવળિયાની પ્રોફાઇલ જે છે તે ડાઉન થતી જઈ રહી છે, અને આગામી સમયમાં જસદણ બેઠક પર કબજો જમાવવા માટે ભાજપે પૂરી તૈયારીઓ કરી છે, અને તેનો શ્રેય સંપૂર્ણ ભરત બોગરાને જાય છે તે પ્રકારની ચર્ચા પણ થઈ રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં કુંવરજી બાવળિયાનું કદ જે છે તે જસદણ વિધાનસભા ક્ષેત્રમાંથી ઘટી શકે છે, અને જો આવું થશે તો કુંવરજી બાવળિયાના રાજકીય કારકિર્દી પર પણ વિરામ લાગી શકે છે, અને જસદણ બેઠક જે કોંગ્રેસનો હોલ્ડ હતો વર્ષોથી, કે આવી બધી ઘણી બધી સીટો છે જ્યાંથી કોંગ્રેસ સતત જીતતું હતું, તે સીટ પણ ભારતીય જનતા પાર્ટીના ખાતે આવી જશે, અને પરિણામે આ સમગ્ર સમીકરણને લઈને સતત ભરત બોગરાનું કદ જે છે તે વધી રહ્યું છે. જોકે જસદણ બેઠક પર કોળી સમાજના મતદાતાઓનું ઘણું બધું પ્રભુત્વ છે, તેને ધ્યાનમાં રાખીને ભરત બોગરાની નજર તો રાજકોટ દક્ષિણ બેઠક પરથી છે, અને તેઓ રાજકોટ દક્ષિણ બેઠક પરથી લડવા માંગે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં છે અને ટોચના નેતાઓની ગુડબુકમાં છે, અને જસદણ વિધાનસભામાં ભાજપનો ગઢ વધુ મજબૂત બને તે માટે પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, અને તેમાં તેઓ સફળ થશે તો આગામી સમયમાં ચોક્કસપણે કહી શકાય કે કોળી સમાજના ગઢવાળા વિસ્તારમાં પાટીદાર સમાજના આ નેતાનું વર્ચસ્વ વધી જશે, અને તેના કારણે ભાજપને પણ ફાયદો થશે, અને ભરત બોગરાનું કદ પણ આગામી સમયમાં ભાજપમાં ખૂબ મોટું થઈ શકે છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈને થોડા દિવસો અગાઉ કુંવરજી બાવળિયા સાથે પણ વાતચીત થઈ હતી કે આગામી સમયમાં તેઓને ટિકિટ મળશે કે કેમ, કારણ કે તેઓના નજીકના પ્રતિસ્પર્ધી ભરત બોગરા પણ આ વખતે મેદાનમાં છે. ત્યારે કુંવરજી બાવળિયાએ સમગ્ર બાબતને લઈને કોઈ પણ સ્પષ્ટ જવાબ નહોતો આપ્યો, પરંતુ કુંવરજી બાવળિયા શું બોલ્યા હતા તેઓનું નિવેદન પણ સાંભળીએ. પાર્ટીએ જે વખતે નિર્ણય કરવાનો છે, હજુ ચૂંટણીઓને વાર છે, 5-6 મહિના, એ સમય સમયનું કામ કરશે, પણ એમાં કોઈ અત્યારનો આ
ટિકિટ નો એનો પાર્ટીએ નિર્ણય કરવાનો એના અનુસંધાને કોઈ રાજનીતિ અત્યારે ચાલી રહી નથી ક્યાંક ને ક્યાંક કોળી જે રીતે ડિવાઈડ થઈ રહ્યા છે તમને લાગે છે કે વોટ ને ડિવાઈડ એન્ડ રૂલ માં જે કોળી માં વિભાજન છે એવી વાત એ અવસ્થાને છે તમને થોડાક સમયમાં અમે તમામ કોળી લોકો એક છીએ તમને ટૂંક સમયમાં જોવા મળશે આમ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટને લઈને કુંવરજી બાવળિયાએ કોઈ પણ પ્રકારની સ્પષ્ટ વાત નથી કરી કોંગ્રેસમાં હતા ત્યારે નેતાઓ ખુલીને કહેતા કે ચૂંટણી લડીશ પરંતુ ભાજપમાં ડિસિપ્લિનવાળી પાર્ટી છે એવું કહેવામાં આવે છે પરિણામે કોઈ પણ નેતાઓ ખુલીને આ વાત નથી કરી શકતા અને વધુમાં કુંવરજી બાવળિયાએ આગામી સમયમાં કોળી સમાજની શક્તિનું પ્રદર્શન કરવા માટેની વાતચીત પણ કરી છે ત્યારે આગામી સમયમાં જસદણના મેદાનમાં કોણ બાજી મારશે તેના પર પણ સૌ કોઈની નજર રહેશે શું ફરીથી કુંવરજી બાવળિયાનું વર્ચસ્વ જળવાઈ રહેશે કે પછી કુંવરજી બાવળિયાને ભરત બોગરા રિપ્લેસ કરશે તેના પર સૌ કોઈની નજર છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તરફ